વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં અત્યારે કોરોનાનો ભય સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે, ત્યારે તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે પગલાં લેવામાં આવી રહ્યા છે અને શંકાસ્પદ લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવી રહ્યા છે. ત્યારે મહત્વની વાત કરીએ, દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીના ઘરને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યું છે. જયપુરથી પરત ફરેલા ધારાસભ્ય કાંતિ ખરાડીના ઘરને ક્વોરન્ટાઇન કરવામાં આવતા તેઓએ અનેક સવાલો ઊભા કર્યા છે, જ્યારે આ સમગ્ર મામલે આરોગ્ય વિભાગ કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યું છે. દેશને લોકડાઉન કરવામાં આવ્યું છે અને ગુજરાતમાં બહારથી આવતા લોકોને ઘરથી બહાર ના નીકળવા માટે આદેશ આપવામાં આવ્યા છે. રાજ્યસભાની ચૂંટણી રદ થતાં ગુજરાતના 68 જેટલા ધારાસભ્યો જયપુરથી પરત ગુજરાત આવ્યા છે, જે પૈકીના બનાસકાંઠાના દાંતા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય કાંતિ ખરાડીના ઘરને પણ હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવતા તેમણે અનેક સવાલો ઊભા કર્યા છે. ખરાડીએ જણાવ્યું છે કે તેઓ જયપુરમાં રિસોર્ટ સિવાય ક્યાંય ગયા નથી અને રાજસ્થાન સરકારે તેમની મેડિકલ તપાસ કર્યા બાદ જ તેઓ ગુજરાતમાં આવ્યા છે. તેમ છતાં તેમના ઘરને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યું છે. સૌથી મહત્વની બાબત એ છે કે મારો મત વિસ્તાર આદિવાસી વિસ્તાર છે. અનેક લોકો મજૂરી માટે ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં ફસાયેલા છે, ત્યારે મારું ઘર હોમ ક્વોરન્ટાઇન કરતાં હું તેમની મદદમાં જઈ શકું તેમ નથી. 68 જેટલા ધારાસભ્ય પૈકી મારા જ ઘરને હોમ ક્વોરન્ટાઇન કેમ કરવામાં આવ્યું તે સમજાતું નથી. મારું જે ઘર ક્વોરન્ટાઇન કરવામાં આવ્યું છે એના અનુસંધાને ગઈકાલે આ લોકો આરોગ્યવાળા આવીને મારા ઘેર આવીને બોર્ડ મારીને ગયા છે. પણ અમે જે તે વખતે રાજસ્થાન હતા ત્યારે આરોગ્ય મારફતે તપાસ કરાવીને આવ્યા છીએ. હજુ પણ મારા જોડે જે તપાસ ત્યારે સર્ટી અમે લઈને આવ્યા છીએ. પણ આ લોકો અહીંયા કે જે બોર્ડ મારીને ગયા એના પછી હવે એવું નક્કી થયું છે કે 14 દિવસ સુધી આપણે ઘરથી બહાર નહેરવાનું નહીં. મેં તો છતાં મેં આરોગ્ય વિભાગને જોવાનું કંઈ પૂછવામાં આવ્યું કે ભાઈ આ બોર્ડ મારવાનું કારણ શું, અથવા તો કોઈ અમે બહારથી આવ્યા છે મારા જોડે કોઈ લક્ષણ એવા છે તો એ નક્કી કરો. આડેધડે આજની તારીખે મારા મત વિસ્તારની અંદર અઢળક લોકો ગામ તાલુકા બહાર છે, જિલ્લા બહાર છે, રાજ્ય બહાર છે, અને અત્યારે એટલા બધા અઢળક ફોન આવે છે કે લોકોને ત્યાંથી કાઢી મૂકવામાં આવે છે, અહીંયા સંગરવામાં ના આવે. લોકો રોડ રસ્તા વચ્ચે અત્યારે રોકાયેલા છે, એમને નથી ખાવા માટે, નથી પીવા માટે, કે વ્હીકલ વ્યવસ્થા તો જાણે કે નથી. એના લીધે લોકોને અઢળક ફોન આવે છે. એના લીધે આજે આ ટાઈમે મારે ઘેર બેસી રહેવાનું કે લોકો વચ્ચે જઈને લોકોની જે મુશ્કેલી છે એ સાંભળવાની. એના અનુસંધાને આ લોકો શિયાર શું કહેવા માગે છે. ઠીક છે, સરકારનો આપણે એક આભાર માનીએ છીએ, નિયમો જોગવાઈ છે, પણ નિયમ સાચો છે કે ખોટો છે તો એ લોકોને નક્કી કરો છો. અહીંયા જો મારા ઘેર બોર્ડ જો માર્યું હોય, હકીકતમાં જો બોર્ડ મારવાનું કારણ શું, મારે હું કોઈ બીજે મેં એક બીજે હજુ મેં પૂછવામાં આવ્યું પણ આ લોકો કોઈ જગ્યા માર્યું નથી. મારા જ ઘેર મારવાનું કારણ શું છે એ તો આરોગ્યવાળાને સરકારી વહીવટીતંત્ર જોણે. ડીસામાં પણ વહીવટીતંત્ર કોરોના વાયરસને પગલે સતર્ક બનેલું છે અને લોકોને જરૂરિયાતની ચીજ વસ્તુઓ મળી રહે તે માટે આજે ડીસાની મામલતદાર કચેરી ખાતે નાયબ કલેક્ટરના અધ્યક્ષસ્થાને અગત્યની બેઠક મળી હતી. આ બેઠકમાં ગુજરાત સરકારના વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોને આગામી સમય દરમિયાન જરૂરી સુવિધાઓ મળતી રહે તે માટે ડીસાના વિવિધ એસોસિએશનના સભ્યો તેમજ શહેરની સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનોને બોલાવીને લોક સુવિધા મળતી રહે તે વિશે સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત કોઈ પણ દુકાનદારનો પુરવઠો ખૂટે તો તંત્ર દ્વારા તેના માટે પણ પૂરતી તૈયારીઓ રાખવામાં આવી હોવાનું નાયબ કલેક્ટરે જણાવ્યું હતું. આજરોજ ડીસા મામલદાર કચેરીમાં વિવિધ NGO સાથે અને તેના આગેવાનો સાથે સામાન્ય માણસ કે જે લોકો રોજિંદી મજૂરી કરીને ખાતા હોય એ લોકોને તકલીફ ન પડે એ માટે મદદની ભાવનાથી અમે સૌને સાથે મળી અને એમને કઈ રીતે મદદ કરી શકાય, ફૂડ પેકેટ યોગ્ય રીતે એમને પહોંચાડી શકાય અથવા તો રાશનની કીટ આપી શકાય એ મુદ્દા અન્વયે એક સહકારની ભાવનાથી મીટિંગ કરેલી, જેમાં અલગ અલગ વિભાગના અલગ અલગ વિસ્તારના કોઈ લોકો આમાં બાકાત ના રહી જાય એ મુજબની વહીવટીતંત્ર તકેદારી રાખી રહ્યું છે. આમ છતાં હું આપ સૌને વિનંતી કરું છું કે કોઈ વ્યક્તિ અથવા તો કોઈ વિસ્તાર તમારા ધ્યાનમાં હોય, મીડિયાના મિત્રોના ધ્યાનમાં હોય અથવા તો કોઈ ગ્રામજનોના ધ્યાનમાં હોય કે નગરજનોના ધ્યાનમાં હોય તો અત્રે મામદર કચેરીએ નોંધ કરાવે અથવા ટેલિફોનિક જાણ કરે તો અમે તાત્કાલિક એ લોકોને ખાવાનું અથવા તો અન્ય કોઈ જરૂરિયાત હોય એ પૂરી કરવા માટે અમે તત્પર છીએ અને માટેની દિશામાં વહીવટીતંત્ર લાગેલું છે. તો આ તરફ ગુજરાત સરકારના વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીએ પણ સરકાર આવા કપરા સમયે લોકોને કોઈ પણ મુશ્કેલી ના પડે તે માટે તૈયાર હોવાની ખાતરી આપી હતી અને લોકોને સંયમ જાળવીને ઘરમાં જ રહેવાની અપીલ કરી હતી.
આજે ડીસા મામલતદાર ઓફિસ ખાતે એસડીએમ શ્રીના અધ્યક્ષ સ્થાને જે લોકો અતિ ગરીબ લોકો છે કે જે લોકો જે તે સમયે અન્ન ક્ષેત્રમાં જઈને જમતા હતા એ લોકોની ચિંતા કરીને જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા રોજના અંદાજે 500 ફૂડ પેકેટ બનાવી એમને જમવાનું ગરમ મળે અને એ પણ માત્ર 2 કે 3 લોકો જ એનું ડિસ્ટ્રીબ્યુશન કરે એવી ચિંતા કરવામાં આવી, એની વ્યવસ્થા કરવામાં આવી. સાથે સાથે આવતા દિવસોમાં ગરીબ લોકોને કરિયાણાની કીટ એટલે કે તૈયાર રાશનની કીટ આપવા માટે પણ કેટલીક સંસ્થાઓનો સહયોગ લેવાની પણ કોશિશ કરી અને ડીસા શહેરની સંસ્થાઓએ પણ ખૂબ સારો સપોર્ટ આપવાની વાત કરી છે અને 2 દિવસમાં ઓછામાં ઓછા લોકો બહાર નીકળે અને હોમ ડિલિવરી કરીને એ લોકોને રાશનની કીટ આપવામાં આવશે. અને કોઈ પણ વ્યક્તિ આ જ્યારે કોરોનાની મહામારી છે અને લોકો લોકડાઉન ઘરમાં થયેલા છે ત્યારે કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ના સૂવે અને એને કોઈ પણ અગવડતા ના પડે એ માટે સરકાર, સરકારી તંત્ર, સરકારના કર્મચારીઓ અને સેવાકીય સંસ્થાઓ બધા જ કટિબદ્ધ થઈને ખૂબ સરસ કામ કરી રહી છે. ધાનેરા પ્રાંત અધિકારી યોગેશ ઠક્કર દ્વારા બનાસ લોકડાઉન મામલે લોકોને ઘરે બેઠા જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ મળી રહે તે માટે વિવિધ એસોસિએશનના વડાઓ સાથે બેઠક યોજી હતી. ધાનેરા ખાતેના તમામ કરિયાણાની દુકાન ધરાવતા વેપારીઓ સાથે બેઠક યોજી દુકાન માલિકોના મોબાઈલ નંબર સાથે એક લિસ્ટ મૂકી ધાનેરા શહેરની જનતાના ઘર સુધી કરિયાણાની ચીજ વસ્તુઓ પહોંચાડવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે શાકભાજીના વેપારી સાથે બેઠક યોજી ધાનેરામાં આવેલી સોસાયટીમાં શાકભાજી પહોંચે તે માટે આજની બેઠકમાં આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે મેડિકલ વિભાગ, ધાનેરાના તબીબો, ફ્રૂટના વેપારીઓ, પશુધનના વેપારીઓ સહિત સહકાર વિભાગના અધિકારીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી લોકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે અને લોકો પોતાના ઘરેથી બહાર ના નીકળે તે માટેની તમામ ચીજવસ્તુઓની હોમ ડિલિવરી માટેની પણ સૂચનાઓ આપવામાં આવી છે. છેલ્લા 2 દિવસમાં જે ધાનેરા શહેરમાં આવેલા વેપારીઓ, અનાજકારના વેપારીઓ સાથે મિટિંગ યોજવામાં આવી છે. તેમણે લોકોને ટોળું ના થાય, એમને બહાર ના નીકળવું પડે એના માટે તેમના નંબરો નગરપાલિકા સમક્ષ રજૂ કર્યા છે અને વગર કોઈ વધારાના ચાર્જ લીધા વગર લોકોને ઘરે જ અનાજનો જથ્થો મળી રહે તે માટેની વ્યવસ્થા તેમણે કરી છે. ગામડાથી જે લોકો આવે છે તેઓ ફોન ઉપર તેમનો ઓર્ડર પ્લેસ કરી શકે છે અને વેપારીઓ જણાવે ત્યારે તેઓ કલેક્ટ કરવા માટે આવે જેથી લોકોનું ટોળું ના થાય. એ જ તે મુજબ જે દૂધના જે વેપારીઓ છે એમની સાથે પણ મિટિંગ થઈ અને તેમણે પણ પોતાના નંબર્સ શેર કર્યા છે અને લોકો પોતે દૂધનો જથ્થો તેમને ફોન કરીને મેળવી શકે છે પોતાના ઘરઆંગણે. તેઓ પણ કોઈ વસૂલ ચાર્જ, વધારાનો ચાર્જ વસૂલ કરશે નહીં. તે પ્રમાણે આજે શાકભાજીના જે વેપારીઓ છે એમની સાથે પણ અમે મિટિંગ યોજી છે. શાકભાજીના વેપારીઓ પણ લોકોનો જથ્થો કોઈ પણ વધારાનો ચાર્જ ચૂકવ્યા વગર યોગ્ય દરે મળી રહે તે માટેની વ્યવસ્થા તેઓ આજે બધા સાથે મળીને વર્કઆઉટ કરી અને અમને જણાવવાના છે. દરેક સોસાયટીમાં એક એક વ્યક્તિ લારી ઉપર પોતાના શાકભાજી અને ફળનો જથ્થો પહોંચાડશે એ તે મુજબનું વ્યવસ્થા તેઓ આજે કરી રહ્યા છે. તે જ રીતે દવાના વેપારીઓ સાથે અમારી આજે મિટિંગ છે, તેમાં પણ સકારાત્મક આઉટકમ અમને મળશે એવી અમને આશા છે. અને પોલીસ તથા અન્ય વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ સાથે પણ મિટિંગ થઈ છે. કોઈને પણ કોઈ પણ પ્રકારનું પેનિક કરવાની જરૂર નથી. બધાને વિનંતી છે કે શક્ય હોય ત્યાં સુધી પોતાના ઘરમાં જ રહે. જે કંઈ જીવન જરૂરિયાતની વસ્તુઓની અગવડ ના હોય તો બહાર ના નીકળે. જો કોઈ એક વ્યક્તિને પણ થોડીક પણ અસર થશે તો ઘરમાં બીમારી આવે એના કરતાં ઘરમાં રહેવું, પોતાના પરિવાર સાથે રહેવું એ વધુ સગવડભર્યું અને સારું જણાશે. સૌને મારી નમ્ર અપીલ છે કે પોતાના ઘરમાં જ રહે, પોતાના પરિવારને, સમાજને અને દેશને સુરક્ષિત રાખવામાં પોતાનું અમૂલ્ય યોગદાન. આભાર.
થરાદમાં પણ વહીવટી તંત્ર કોરોના વાયરસને લઈ સક્રિય બની ગયું છે અને ડીસા, પાલનપુર, ધાનેરા બાદ થરાદમાં પણ લોકોને લોકડાઉન દરમિયાન કોઈ મુશ્કેલી ના પડે તે માટે સ્થાનિક નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી દ્વારા સરકારની સૂચના બાદ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં થરાદ શહેરમાં તમામ વિસ્તારના ઘરે બેઠા લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ જેવી કે શાકભાજી, દૂધ મળી રહે તે માટે વેપારી સંગઠનોના મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યા છે. જેને લઈને થરાદની અંદર પણ લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. ત્યારે અત્યારે આપણા વખતે આપણા થરાદના પ્રાંત અધિકારી છે, એસડીએમ જે છે, આપણે એમની જોડે વાત કરીશું કે તંત્ર દ્વારા જે અત્યારે લોકોને લઈ અને જે કદાચ અગવડતા ઊભી થાય તો એને લઈને તંત્રએ શું વ્યવસ્થા કરી છે. આપણે ખાસ ત્યારે એસડીએમ સાહેબ આપણી જોડે છે, આપણે એમની જોડે જાણવાનો પ્રયત્ન કરીશું. ખાસ કરીને તંત્ર દ્વારા શું વ્યવસ્થા કરવામાં આવી છે આ લોકોને? કોવિડ-19 વાયરસને અનુલક્ષીને જે જે સગવડ લોકોને જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે એને પૂરી પાડવા માટે ખોરાક, પાણી, દવા આ બધું સરળતાથી મળી રહે એના માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે અને લોકો પોતપોતાના ઘરોમાં જ રહે એ માટે એમને સમજણ આપવામાં આવી છે. દવાખાનામાં જે દર્દીઓ છે એમના માટે સ્વૈચ્છિક સંસ્થાઓનો સહકાર મેળવી અને એમને ટિફિન ચાલુ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જે ભિક્ષુકો છે એમના માટે પણ સ્વૈચ્છિક સંસ્થાનો સહયોગ મેળવી અને એમને ભોજનની વ્યવસ્થા કરાવવામાં આવી છે. દવાઓ માટે અહીંયાથી ઇન્ટર તાલુકામાં કોઈ જગ્યાએથી દવાઓની તકલીફ ન પડે, ખેડૂતોને ખાતર બિયારણની કોઈ તકલીફ ન પડે એટલા માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ સિવાય પશુ આહાર માટે પણ જ્યારે જ્યારે અને જેને જે પ્રમાણે જરૂરિયાત પડે એ મુજબ ભીડ ન થાય અને વારા પરથી જે ખાણ છે, પશુ આહાર છે એ લઈ જવા માટે પણ અહીંયા મામલેદાર કચેરી દ્વારા પાકની વ્યવસ્થા કરાવવામાં આવી છે. એટલે આવા પ્રકારની જે એસેન્શિયલ કોમોડિટીઝ છે એના માટે અમે સતર્ક છીએ અને કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય અને સરળતાથી લોકોને ઘેર બેઠા એમનું તમામ પ્રકારનું કરિયાણું, રોજિંદી વસ્તુઓ મળી રહે એ માટેના પ્રયાસો છે. અને કેટલાક મોલ જે થરાદની અંદર છે એમનો અમે સંપર્ક કર્યો છે અને હોમ ડિલિવરી કરવા માટે પણ એમને સંમત કરેલા છે. તો આ માટેની પણ એક અલગ એમના માટેનો અમે રાઉન્ડ પણ રાખેલો છે અને નગરપાલિકાના બાબતે સૂચના આપી છે અને એ કાર્યવાહી કરી રહી છે. અત્યારે આપણે જોયો સમગ્ર વિશ્વની અંદર જે કોરોનાનો કહેર છે એને લઈને અત્યારે તંત્ર પણ વખતે એલર્ટ બની ચૂક્યું છે અને તંત્ર પણ અપીલ કરે છે કે લોકો પોતાના ઘરમાં જ રહે. ત્યારે બીકી ન્યૂઝના માધ્યમથી પણ અપીલ કરવામાં આવે કે લોકો પોતાના 21 દિવસ માટે પોતાના ઘરમાં રહે અને તંત્ર દ્વારા પણ તમામ સામગ્રી જો કોઈને જોતી છે તો પૂરી પાડવાની પણ બાંધ રહ્યા છે. આચાર્ય રાજપૂત, બીકે ન્યૂઝ, થરાદ. અત્યારે એકદમ આપાતકાલ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતને પગલે અલગ અલગ સંસ્થાઓ મુખ્યમંત્રી રાહત ફંડમાં યોગદાન આપી રહી છે. ત્યારે વાત કરીએ ડીસાની તો ડીસામાં આજે મામલતદાર કચેરી ખાતે મળેલી બેઠક પર ડીસાના પંચાલ સમાજ દ્વારા આ મહામારીથી બચવા માટે મુખ્યમંત્રી રાહત ફંડમાં 41,000 રૂપિયાનો ચેક કોરોના રાહત ફંડ માટે આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે પંચાલ સમાજના આગેવાન ભીખાભાઈ પંચાલ, રમેશભાઈ પંચાલ, સતીશભાઈ પંચાલ અને ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી ખાસ હાજર રહ્યા હતા. આ મહામારીને અટકાવવા માટે સરકાર દ્વારા અગમચેતીના ભાગરૂપે ખૂબ જ સરાહનીય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે વાત કરીએ ધાનેરાની તો ધાનેરાના થરાદ રોડ ઉપર ખાનગી વાહનમાં દુબઈથી આવેલો એક ઈસમ પહોંચ્યો હતો જેની પાસે 2 ટ્રોલી બેગ હતી. જોકે શારીરિક રીતે બીમાર હોવાથી આ ઈસમ રોડની સાઈડ પર બેઠેલો જોવા મળ્યો હતો. તે દરમિયાન ધાનેરા પોલીસની નજર આ ઈસમ પર જતા ધાનેરા પોલીસે તાત્કાલિક ધાનેરાના આરોગ્ય વિભાગને આ ઘટનાની જાણ કરી હતી, જેથી ઘટના સ્થળ પર મેડિકલ ઓફિસર પણ આવી પહોંચ્યા હતા અને આ ઈસમની તપાસ કરતા તેની બોડીનું તાપમાન ઘણું ઊંચું હોવાના લીધે તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ વાનની મદદથી ધાનેરાના સરકારી દવાખાને લઈ જવાયો હતો, જ્યાં તપાસ કર્યા બાદ આ ઈસમને તાત્કાલિક સતર્કતાના ભાગરૂપે પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યો છે.